બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘનશ્યામ મહારાજને જય તો ભક્તો આજે આપણે કથા કરવાની છે સ્વામિનારાયણ ભગવાનને આપણે ગઢડા પ્રથમના પ્રથમ પ્રકરણનો આપણે પહેલાં શ્લોક પહેલું વચનામૃતની કથા કરવાની છે તો તમે આ વચનામૃત પૂરેપૂરું સાંભળજો સંવંત અઢારસો છોતેરના માગસર સુધી ચતુર્થીને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મિત્રએ દાદા ખાચરના દરબારમાં સાધુની જગ્યાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ સાધુ તથા દેશ દેશના હરે ભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે ત્યારે સર્વ બ્રહ્મચારી સાધો તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ ઉત્તર થયો નહીં પછી શ્રીજી મહારાજ પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો અમે જ ઉત્તર કરીએ જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી કા જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય જ તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ ગૌલોક બ્રહ્મ માહોલ એ આદિક જે જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી ત્યાર પછી હરિભક્ત શ્રેષ્ઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજને પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે જેને ભગવાનને માયા કહે છે તેનું રૂપ શું છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવે આવરણ કરે તેને માયા કહીએ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન પર બેસીને જાય છે એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે એને યોગ સમજીવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે પછી વળી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું જે લોકોના તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહ સંબંધ ની વિશે ગાઢ પ્રીતિ થતી નથી એવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી તેનું શું કારણ છે શ્રીજી મહારાજ બોલ્યા જે એને ભગવાનનું મહાત્મય પરિપૂર્ણ જાણવામાં આવ્યું નથી અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મય પરિપૂર્ણ જાણવામાં આવ્યું છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કાર કરનારા જે સાધુ તેનો અવગુણ લેશે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી જે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી જે શાસ્ત્રમાં કહ્યા છે જે તે માટે સંતનો અવગુણ જો ન લે તો અને સત્સંગમાં દઢ પ્રીતિ થાય એ તે વચના મૃત્ય ગઢડા પ્રથમનું પહેલું આ પૂર્ણ થયું બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ભક્તો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય તો અત્યારે બસ આટલું મને રજા આપો બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ